માં આશાપુરા ન્યૂઝ 17 વર્ષ પૂર્ણ કરી 18મા વર્ષમાં પદાર્પણ કરવા જઈ રહી છે ત્યારે ન્યૂઝ ચેનલના રાહબર અને સમગ્ર ટીમને વિશેષ અભિનંદન પાઠવતા એડવોકેટ શંકર સચદે, માં ન્યૂઝ ચેનલ સતત વર્ષ પૂરા કરી 18મા વર્ષમાં પદાર્પણ કરે છે ત્યારે ન્યૂઝ ચેનલના રાહબર ભાઈ શ્રી જયમલસિંહજી જાડેજા એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન. માં ન્યૂઝ ચેનલ કચ્છની એકમાત્ર ગુજરાત વ્યાપી ચેનલ છે, તેથી વિશેષ અભિનંદન. અને ગુજરાત વ્યાપી ચેનલ હોવાને કારણે ગુજરાતના મહત્ત્વના જિલ્લાના રોજબરોજના વિશ્વસનીય સમાચારો, પ્રજાને પડતી મુશ્કેલીઓને પડઘા પાડતા અહેવાલો, લોકજીવનમાં બનતા ઉજવાતા તહેવારો અંગેનું રિપોર્ટિંગ વગેરે અંગે માં આશાપુરા ન્યૂઝ ચેનલ જે કાળજી રાખે છે અને જે સંપાદકીય સૂઝ ધરાવે છે, એને કારણે માં ન્યૂઝ ચેનલ એમના વ્યુઅર્સના જીવનનો એક ભાગ બની ગઈ છે. અને એને કારણે જ માં ન્યૂઝ ચેનલના કરોડો વ્યુઅર્સ કચ્છ, ગુજરાત, ભારત અને દુનિયાભરમાં છે અને જુદા જુદા એવોર્ડ પણ આ ચેનલને મળેલા છે. આ બધી ઉપલબ્ધિઓ માટે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને લોકશાહીમાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા બંનેનું ખૂબ મહત્ત્વ છે અને જે જિલ્લાનું પોલિટિકલ સ્ટ્રેન્થ, રાજકીય શક્તિ મર્યાદિત હોય, એ જિલ્લાના પ્રજાકીય પ્રશ્નો ઉકેલવા માટે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ વધારે મહત્ત્વની ભૂમિકા ભજવવાની હોય છે. આપણા જિલ્લાનું પોલિટિકલ સ્ટ્રેન્થ આપણે જાણીએ છીએ તેમ મર્યાદિત છે. લોકસભાની સીટમાં પણ આપણી સાથે મોરબી સમાવિષ્ટ છે, એટલે એ સંજોગોમાં જે ભૂમિકા ભજવવાની હોય એ માં ન્યૂઝ ચેનલ છેલ્લા 17 વર્ષથી બખૂબી નિભાવી રહી છે અને આવનારા વર્ષોમાં પણ પોતાની ભૂમિકા સારી રીતે ભજવશે એવી શુભેચ્છા. હું હંમેશા કહું છું કે જેમ પછાતપણાને પોતાના પ્રશ્નો હોય છે તેમ વિકાસને કેટલીક આડઅસરો હોય છે. હું એમ માનું છું કે ભાઈ બોર્ડર એરિયામાં કંઈ પણ વિકાસ થાય, કોઈ પણ પ્રમાણમાં વિકાસ થાય તો એ ઈચ્છનીય છે, કારણ કે ત્યાં વસવાટ થાય અને બોર્ડરનું રક્ષણ થાય અને કોઈ ગ્રીનરીને નુકસાન ન થાય. પણ જે લીલા વિસ્તારો છે ત્યાં ઉદ્યોગો થાય તો સ્વાભાવિક છે કે એ ગ્રીનરીને નુકસાન થાય એમ છે. એટલે એવા ઉદ્યોગો કે જેથી કરીને ભવિષ્યમાં લાંબે ગાળે કચ્છની પ્રજાને સહન કરવું પડે એવા ઉદ્યોગો શહેરી વિસ્તારમાં ન થાય અથવા જ્યાં વસ્તી હોય એની નજીક ન થાય અને માત્ર બોર્ડર અને બોર્ડર એરિયામાં થાય, એ જોવા માટે હંમેશા માં ન્યૂઝે તકેદારી રાખી છે. એવી તકેદારી ભવિષ્યમાં રાખે એવી મારી વિનંતી. અને બોર્ડર એરિયામાં જ્યારે ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે ત્યારે કેટલાક સ્થાપિત હિતો તરફથી એનો વિરોધ કરવામાં આવે તો વિરોધની પણ અવગણના સરકાર કરે એવી રજૂઆત પણ માં ન્યૂઝ ચેનલે વખત વખત કરવી રહી કે જેથી કરીને સરકારશ્રીને પણ નિર્ણય લેવામાં તકલીફ ન પડે. જે સરકારશ્રીના નિર્ણય સાચા હોય એ નિર્ણયનું સમર્થન કરું, જે નિર્ણયથી કચ્છની ભાવિ પ્રજાના સ્વાસ્થ્યને કે ખેતીવાડીને કે પ્રદૂષણને નુકસાન થાય હવે એવા ઉદ્યોગો સામે લાલબત્તી ધરવી એ દરેક ઇલેક્ટ્રોનિક મીડિયાની ફરજ છે. અને એ ફરજ જેમ આજ સુધી માં ન્યૂઝ ચેનલે બખૂબી નિભાવી છે એ જ રીતે નિભાવતા રહેશે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97252 0125 ઉપર કોલ કરવો.